જો તમે નવો પાસપોર્ટ બનાવવા જઈ રહ્યા હો તો આ તમારા માટે અત્યંત કામના સમાચાર છે. હવે પાસપોર્ટ બનાવવા માટે આગામી 5 દિવસ કોઈ એપોઇન્ટમેન્ટ નહીં મળે અને 29 ઓગસ્ટ એટલે કે આજે રાતના 8 વાગ્યાથી 2 સપ્ટેમ્બરથી સવાર સુધી સમગ્ર દેશમાં પાસપોર્ટ વિભાગનું પોર્ટલ બંધ રહેશે. અગાઉથી નક્કી એપોઇન્ટમેન્ટ પણ તેના પછીના કોઈ સમયે રીશેડ્યુલ થઈ જશે. જો તમે પહેલા પાસપોર્ટ માટે અરજી કરી દીધી છે અને તમને 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચેની કોઈ એપોઇન્ટમેન્ટ મળી હોય તો તેને કોઈ અન્ય તારીખ માટે રીશેડ્યુલ કરવી પડશે. એટલા માટે દિલ્હી સહિત દેશભરમાં અરજદારોએ હેરાનગતિનો સામનો પણ કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન નવા પાસપોર્ટ માટે અરજી પણ નહીં કરી શકાય. પાસપોર્ટ વિભાગે આપેલી માહિતી મુજબ ટેકનિકલ કારણોસર 5 દિવસ માટે આ પોર્ટલ કામ નહીં કરી શકે, જેના લીધે પાસપોર્ટ સેવા કેન્દ્ર, ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય અને અરજદારોના પોલીસ વેરિફિકેશન અને વિદેશ મંત્રાલયના કામકાજને પણ અસર થશે. પાસપોર્ટ વિભાગે ઘણા સમય પહેલા પાસપોર્ટ માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેનારા અરજદારોને આ માહિતી મોકલી હતી. ત્યારે હવે જોઈએ કે ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ છે. તો ભારતમાં 3 પ્રકારના પાસપોર્ટ હોય છે, બ્લુ કવર પાસપોર્ટ, મરૂન કવર પાસપોર્ટ અને ગ્રે કવર પાસપોર્ટ. બ્લુ કવર પાસપોર્ટ વિશે જાણીએ તો આ એક સામાન્ય પાસપોર્ટ છે, તે કોઈ પણ ભારતીય નાગરિકને જારી કરવામાં આવે છે. મરૂન કવર પાસપોર્ટ જોઈએ તો આ એક રાજદ્વારી પાસપોર્ટ છે, તે ભારત સરકાર દ્વારા અધિકૃત રાજદ્વારીઓ અને સરકારી હોદ્દા ધરાવતા સભ્યો માટે જારી કરવામાં આવે છે. હવે ગ્રે કવર પાસપોર્ટ જોઈએ તો આ એક સત્તાવાર પાસપોર્ટ છે, તે વિદેશમાં કામ કરતા સરકારી કર્મચારીઓ અને સત્તાવાર સોંપણી પર સરકાર દ્વારા વિશેષ અધિકૃત કોઈ પણ અન્ય વ્યક્તિને જારી કરવામાં આવે છે. આમ પાસપોર્ટ વિભાગે કહ્યું છે કે આ 5 દિવસ દરમિયાન નાગરિકો અને તમામ એબીએ તેમજ આરપીઓ, બીઓઆઈ, આઈએસપી, ડીઓપી તેમજ પોલીસ અધિકારીઓ માટે સિસ્ટમ ઉપલબ્ધ રહેશે નહીં.